नमस्कार, मंतव्य न्यूज़ની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કોમલ શાહ। આજે વાત કરવી છે કે જે પ્રમાણે કોરોનાનું સંક્રમણ આપણે જોયું અને તેની દહેશત આપણે જોઈ, હવે ત્યારબાદ વધુ એક વેરિયન્ટ સામે આવ્યો છે। એક્સી વેરિયન્ટની પુષ્ટિ કરવામાં આવી છે અને મનોજ અગ્રવાલ દ્વારા આ અંગેની પુષ્ટિ કરવામાં આવી છે। તો જે પ્રમાણે અત્યાર સુધી આપણે કોરોનાની દહેશત જોઈ, હવે લોકો ક્યાંક એક્સી વેરિયન્ટની પણ દહેશત જોઈ શકે છે, ત્યારે તમામ લોકોએ આ અંગે સાવચેત રહેવાની પણ જરૂર છે। ત્યારે તે અંગેના ઘણા બધા સવાલો પણ થઈ રહ્યા છે કે આખરે એક્સી વેરિયન્ટ શું છે અને તેના લક્ષણો કેવા હોઈ શકે છે। ત્યારે આજે વાત કરીશું એક્સી વેરિયન્ટ વિશે। तो हवे एक्सी वेरियंटनी एंट्री थई चूकी छे अने जे प्रमाणे कोरोनानुं संक्रमण दिवसे ने दिवसे वधी रह्युं हतुं, ते प्रमाणे एक्सी वेरियंटनो चेप पण वधी शके छे। अमेरिकाना BA1 BA2ना सब वेरियंटनो आ प्रकार छे, त्यारे यूरोप चीन कोरोनाना उथला माटे जवाबदार हतुं। अने जे प्रमाणे एक्सी वेरियंट शुं छे ते अंगे વધારે વિગતમાં વાત કરીએ તો આ વેરિયન્ટ 10 ગણી વધારે ઝડપથી ફેલાતો હોવાની માન્યતા સામે આવી રહી છે। तो एक्सी वेरियंट ना लक्षणों में ताव, गला में खराश, गला में खूचव, शर्दी तेमज कफ, चामड़ी की बढ़तरा जेवा लक्षणों पण जोवा मळता होय छे। तो जे प्रमाणे एक्सी वेरियंटनुं नाम सांभळता ज अनेक सवालो थई रह्या छे कि आखरे आ एक्सी वेरियंट शुं छे अथवा तो तेना लक्षणो केवा प्रकारना होई शके छे अने तेनाथी बचवा माटे लोकोए शुं सावचेती राखवी, आ तमाम मुद्दाओ पर चर्चा करवा माटे अमारी साथे वडोदरा मनपाना आरोग्य समिति चेरमेन डॉक्टर राजेश शाह जोड़ाई गया छे। डॉक्टर राजेशभाई, सौप्रथम तो आपनुं मंतव्य न्यूज़मां स्वागत छे। डॉक्टर राजेश, हवे जे प्रमाणे एक्सी वेरियंटनी पुष्टि थई चूकी छे, हवे एक्सी वेरियंटनी एंट्री थई चूकी छे, त्यारे हवे आना विशे वधु वात करीए तो आ एक्सी वेरियंट आखरे छे शुं? एक्सी वेरियंट एटले जे आपणे ओमिक्रोन नो जे वायरस जोयो छे, ए BA1 અને BA2 એનું મિશ્રણ થઈને જે વાયરસ બન્યો છે એ વાયરસને XE વાયરસ કહીએ છીએ। આ વાયરસની સંક્રમણ શક્તિ, ઇન્ફેક્શન રેટ, બીજાને પ્રસર આ ઇન્ફેક્શન થવાનો રેટ એ પેલા વાયરસ ઓમિક્રોન કરતાં 10 ગણો વધારે છે। એટલે સામાન્ય રીતે આપણામાં થોડોક એનો ડરનો માહોલ રહે કે આ XE વેરિયન્ટનું ઇન્ફેક્શન રેટ વધારે હોવાથી લક્ષણો તો એ જ છે, શરદી, ખાંસી, ગળામાં દુખાવો, તાવ, માથાનો દુખાવો, અશક્તિ લાગવી, આ જ એના લક્ષણો સાથે આવી રહ્યો છે। પણ એનો ઇન્ફેક્શિયસ રેટ વધારે હોવાથી એના માટે સામાન્ય લોકોમાં એક ચિંતાનું વાતાવરણ હોય એ સ્વાભાવિક વાત છે। જે ડોક્ટર, વધુ વાત કરવામાં આવે તો જે પ્રમાણે કોરોનાનો સમયગાળો હતો ત્યારે આપણે જોયું હતું કે કોરોના સૌથી શરૂઆતની જ્યારે વાત કરવામાં આવે ત્યારે કોરોના સૌથી વધારે ઘાતકી હતો અને ત્યારબાદ તેના લક્ષણો ધીરે ધીરે ઓછા થતા ગયા, પરંતુ આ એક્સી વેરિયન્ટની જો વાત કરવામાં આવે તો તેમાં શું લાગી રહ્યું છે, એક્સી વેરિયન્ટ કેટલો ઘાતકી છે? એક્સી વેરિયન્ટ ઘાતક તો છે જ, અત્યારે ચાઇનામાં કેટલા બધા સ્ટેટ્સ એના લોકડાઉનમાં છે, ઇન્ડોનેશિયા, હોંગકોંગ, યુરોપના કેટલાક કન્ટ્રીઝ એ બધા એનાથી અફેક્ટેડ છે। એક્સી વેરિયન્ટ ઘાતક હોવા સાથે સાથે જ્યારે ભારતની વાત કરીએ તો ભારતમાં જે રસીકરણ થયું છે 185 કરોડ કરતાં વધારે ડોઝ અપાઈ ચૂક્યા છે, એટલે ભારત જેવું રસીકરણ વિશ્વના કોઈ દેશમાં થયું નથી, એ એક આપણા માટે આશ્વાસન અને ખૂબ સારી વાત છે કે ઓલમોસ્ટ એન્ટાયર કમ્યુનિટી ઇઝ પ્રોટેક્ટેડ બાય વેક્સિન, નંબર વન। નંબર ટુ કે જે થર્ડ વેવ આવ્યો એ થર્ડ વેવ કમ્પેરેટિવલી ખૂબ માઇલ્ડ હતો અને મારા ખ્યાલથી લગભગ પોપ્યુલેશન થર્ડ વેવથી સિમ્ટમ્સ સાથે અથવા તો એસિમ્પ્ટોમેટિક રીતે એ બધા જ અફેક્ટેડ થયા છે અને બધામાં ઇમ્યુનિટી ડેવલપ પણ થઈ ગઈ છે।
એટલે આપણામાં કુદરતી વાયરસની પણ એક રોગપ્રતિકારક શક્તિ છે અને સાથે સાથે રસીની પણ રોગપ્રતિકારક શક્તિ છે. આમ અત્યારે આપણે એક ડ્યુઅલ બેનિફિટ સાથે આપણને એક એડવાન્ટેજ મળી રહ્યો છે. જી ડોક્ટર રાજેશ, જે પ્રમાણે એક્સી વેરિયન્ટની જો પ્રમાણે વધુ વાત કરીએ તો કોરોનાના પણ ઘણા બધા લક્ષણો આપણે જોયા હતા, તો આ એક્સી વેરિયન્ટના કેવા લક્ષણો સામે આવ્યા છે? એક્સી વેરિયન્ટનું તમે જે વડોદરામાં એક પોઝિટિવ આવ્યા એ એકચ્યુઅલી આપણા ગુજરાતના કે વડોદરાના પેશન્ટ નથી. ઓલ ધ વે હી હેઝ ટ્રાવેલ્ડ ફ્રોમ બોમ્બે. એ બોમ્બેથી ફ્લાઇટમાં વડોદરા આવ્યા, અહીંયા એમને શરદી ખાંસી તાવનું લક્ષણ આવ્યું. એટલે એક્સી વેરિયન્ટનું પણ સિમ્ટમ્સ શરદી ખાંસી તાવ, માથાનો દુખાવો, બોડી પેઇન અને અશક્તિ, ગળામાં ઇરિટેશન, ડ્રાય કફ, આ જ રીતનું એના લક્ષણ છે. તો એમનો એ રિપોર્ટ એમને અહીંયા કરાવ્યો તો હી કમ ડાઉન ટુ પોઝિટિવ. એ તો સામાન્ય રિપોર્ટ હતો જે આપણે તરત એ જ દિવસે મળી જતો રિપોર્ટ છે, અને રેપિડ ટેસ્ટ તો આપણને 10 મિનિટમાં જ મળી જાય છે. જીનોમ સિક્વન્સનો જે રિપોર્ટ છે એ આપણે સ્પેશિયલ લેબોરેટરીમાં ગાંધીનગર ખાતે મોકલીએ છીએ કે જે રિપોર્ટને આવતા 20-30 દિવસનો સમય લાગે છે. એ જીનોમ સિક્વન્સનો રિપોર્ટ ગઈકાલે એમનો પોઝિટિવ આવ્યો. તો એના લક્ષણોમાં જોઈએ તો આ જ લક્ષણો છે કે શરદી, ખાંસી, તાવ, ગળામાં દુખાવો, અશક્તિ લાગવી, આ જ એ સિમ્ટમ સાથે એક્સી વેરિયન્ટ આપણને જોવા મળે છે. જે ડોક્ટર રાજેશ, આપણે પહેલાંના સમયમાં ઓમિક્રોનની જ્યારે વાત કરવામાં આવે તો ઓમિક્રોન પણ આપણે વધારે પડતી તેની દહેશત જોઈ હતી અને સૌથી વધારે ચેપી કહેવામાં આવતું હતું, પરંતુ અત્યારે જે એક્સી વેરિયન્ટની વાત કરવામાં આવે તો તે ઓમિક્રોનનું જે મૂળ વર્ઝન છે તેનાથી પણ 10 ગણો ચેપી હોઈ શકે છે તેવું કહેવામાં આવી રહ્યું છે, તો એના ઉપર આપનું શું કહેવું છે? એક્સી વેરિયન્ટ એ વધારે ઇન્ફેક્શિયસ પણ છે અને વધારે ઘાતક પણ છે. આપણું એક પોઝિટિવ વસ્તુ જોઈએ કે આપણામાં વેક્સિનેશનના પહેલો ડોઝ, બીજો ડોઝ અને પ્રિકોશન ડોઝ જેને 90 દિવસ થયા છે તે સરકારશ્રીએ એટલું સુચારું આયોજન કર્યું છે કે ખૂબ સારી વાત છે કે એમને જે પ્રમાણે આખું જે ઓર્ગેનાઇઝ કર્યું છે મારા આરોગ્ય વિભાગના કર્મચારીઓ, નર્સિંગ સ્ટાફ છેલ્લા 1.5 વર્ષથી 1.5-2 વર્ષથી અવિરત એક પણ રજા લીધા વગર સતત રસી આપવાના કાર્ય સાથે જોડાયેલા છે. તો જે પ્રમાણે અને લોકોમાં પણ એટલો બધો ઉત્સાહ છે કે દરેક લોકોએ પહેલો ડોઝ લીધો, સમયસર બીજો ડોઝ લીધો, અને 10 એપ્રિલથી તો સરકારશ્રીએ પણ જાહેરાત કરી કે જેના 90 દિવસ થયા છે એ બધા પ્રિકોશન ડોઝ લઈ લે. એટલે ચોક્કસ વેક્સિનનો ખૂબ વાઇટલ રોલ છે અને ભારતની વેક્સિનની અસરકારકતા અત્યારે જો કહેવામાં આવે તો વિશ્વમાં સૌથી સારી ઇફેક્ટિવનેસ એ આપણા ઇન્ડિયન વેક્સિનની છે એવું એક અત્યાર સુધીના તારણ પરથી આપણે જોઈ શકીએ છીએ. અને જે પ્રમાણે મેં કીધું એ પ્રમાણે થર્ડ વેવ લકીલી આપણો ખૂબ માઇલ્ડ આવ્યો, એમાં રસીનો પણ મહત્ત્વનો રોલ છે અને સાથે સાથે વાયરસ મ્યુટેટ થતા હોય એટલે દરેક વાયરસનો સ્વભાવ બદલાતો હોય છે, એના પ્રોટીનની રચના બદલાતી હોય છે. તો એ થર્ડ વેવમાં આપણે જે વાયરસ આવ્યો એ પણ માઇલ્ડ આવ્યો એટલે એનો પણ મેજોરિટી કમ્યુનિટીને એનાથી એફેક્ટ થઈ છે, પણ બધા રિકવર્ડ બી થઈ ગયા. આમ ડ્યુઅલ બેનિફિટ સાથે આપણે કોરોના સામે અત્યારે લડી રહ્યા છે. આવનાર દિવસમાં એ કેવો પ્રકારનો નવો વાયરસ આવશે, એની કેટલી અસર હશે એની વિશે આપણને ખબર નથી, કારણ કે કોરોના એ આપણને નવું વિજ્ઞાન પણ બતાવ્યું છે અને સાથે સાથે આપણને એક જીવન જીવવાની શૈલી પણ બતાવી છે. આરોગ્ય વિભાગનું મહત્વ પણ સમગ્ર વિશ્વને એક કોરોનાએ બતાવ્યું છે. જે ડૉક્ટર રાજેશ, આપણે જોઈએ વાત કરવામાં આવે તો અન્ય ઘણા બધા એવા દેશ છે કે જેમના ત્યાં બૂસ્ટર ડોઝ આપી દેવામાં આવ્યો છે, મોટી સંખ્યામાં લોકોને બૂસ્ટર ડોઝ આપી દેવામાં આવ્યો છે, તે છતાં આ વેરિયન્ટ લોકોને ભોગ બનાવી રહ્યો છે, તો શું એમાં એન્ટીબોડીઝની ક્યાંય કમી જોવા મળતી હશે? દરેક વેક્સિન અલગ અલગ અપાયા છે, કોઈ જગ્યાએ ફાઇઝર અપાયા છે, કોઈ જગ્યાએ ચાઇના મેડ અપાવ્યા છે. આપણે અહીંયા કંઈક કોવેક્સિન, કોવિશિલ્ડ અને કોર્બેવેક્સ બાળકોમાં અત્યારે એ પ્રકારના વેક્સિન અપાયા છે. એટલે દરેક વેક્સિન અલગ અલગ છે. બીજું જે પ્રમાણે મેં કીધું એ કન્ટ્રીઝમાં વેક્સિન ચોક્કસ અપાયા હશે, પણ જે પ્રમાણે ભારતમાં આપણે લીધા છે વેક્સિનના ડોઝ એ પ્રમાણે ત્યાંના લોકોએ નથી લીધા. કેટલા બધા સિનિયર સિટીઝન્સ 40-45-45% સુધીની કમ્યુનિટી અનવેક્સિનેટેડ કે જે લોકોએ વેક્સિન નથી લીધા
એવા રહ્યા છે. નંબર વન એ કારણ હોઈ શકે, નંબર ટુ એ હોઈ શકે કે જે પ્રમાણે મેં કીધું કે થર્ડ વેવ આપણો આવ્યો ત્યારે આખી કમ્યુનિટી કુદરતી રીતે બધામાં રોગ પ્રતિકારક શક્તિ ઊભી થઈ ગઈ, જે ત્યાં નથી થયું. એટલે આ બંને કારણ મારા ખ્યાલથી કારણભૂત હોઈ શકે કે વેક્સિનેશન પ્રોપર થયું નથી અને થર્ડ વેવમાં એન્ટાયર કમ્યુનિટી જે ઇન્ફેક્શન થયું અને બધામાં નેચરલ ઇમ્યુનિટી ડેવલપ થઈ, એ નેચરલ ઇમ્યુનિટી એ કન્ટ્રીઝમાં ડેવલપ નથી થઈ. એટલે અનફોર્ચ્યુનેટલી ત્યાં જે વાયરસ આવ્યો એ એક્સી અને કપ્પા જે વાયરસ કહીએ છીએ એ વાયરસ ત્યાં આવ્યો છે, એટલે તેની ઘાતકતા વધારે છે. એને કારણે અત્યારે એ લોકોને લોકડાઉન સુધીના સ્ટેજ ઉપર જવું પડ્યું છે. જી, આપણી સાથે સિનિયર ફિઝિશિયન ડોક્ટર જયેશભાઈ ત્રિવેદી પણ જોડાઈ ગયા છે. જયેશભાઈ, સૌપ્રથમ તો આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. થેન્ક યુ. જયેશભાઈ, અત્યાર સુધી અમે વાત કરી કે એક્સી વેરિયન્ટના લક્ષણો શું હોઈ શકે, કેટલો ઘાતકી હોઈ શકે. આપની સાથે એવી વાત કરવી છે કે લોકોએ હવે એક્સી વેરિયન્ટની પુષ્ટિ થઈ ચૂકી છે, જે પ્રમાણે કોરોનામાં આપણે લોકોએ ધ્યાન રાખ્યું, એવું જ હવે લોકોએ સાવચેત રહેવા માટે શું ધ્યાન રાખવું જોઈએ આપના મતે? એકચ્યુઅલી એક્સી વેરિયન્ટ એ ઓમિક્રોન BA.1 અને BA.2ની પછીનું છે, એમનું વેરિયન્ટ જ છે. આ એટલે કાપા જે ગ્રુપનું કહેવાય એ જ ગ્રુપનું આ છે. આમાં એની ગંભીરતા તમે BA.2 કરતાં 9.8% વધારે ઇન્ફેક્ટિવિટી છે, એટલે એનો ચેપ પહેલાં કરતાં વધારે થશે. પણ તમે જો વેક્સિનેટેડ હો, તમે માસ્ક રેગ્યુલર પહેરતા હો, તમે હાથને સાબુને એનાથી સેનિટાઈઝ કરતા હોય અને સોશિયલ ડિસ્ટન્સ રાખતા હોય તો તમને આમાં બહુ ચિંતા કરવા જેવું નથી લાગતું. બીજી વસ્તુ એ છે કે આ બીજી કન્ટ્રીઝમાં આપણે જે વાત કરતા હતા એ બીજી કન્ટ્રીઝમાં એની ઇન્ફેક્ટિવિટી વધારે પ્રૂવ થઈ છે આપણા કરતાં. એ લોકો એવું કહેવાય છે કે ત્યાં આગળ એ લોકોની ઇન્ફેક્ટિવિટી 9.8% વધારે છે. એટલે સામાન્ય કરતાં આ રોગની ઘાતકતા ભલે ઓછી હોય પણ એની ચેપ ફેલાવાની પદ્ધતિ ફાસ્ટર છે. તમે જો માસ્ક પહેરતા હશો, રેગ્યુલર વેક્સિનેશન કરાયું હોય, બીજું કે ડૉક્ટર સાહેબે વાત કરી એ પ્રમાણે હર્ડ ઇમ્યુનિટી આપણી ઇન્ડિયાની અંદર વધારે છે, આપણી વેક્સિન્સ ઇફેક્ટિવ છે, એ વાત બિલકુલ સાચી છે. અને ઇવન જાપાન અને અધર કન્ટ્રીઝ હેવ ઓલ્સો એક્સેપ્ટેડ, આપણી વેક્સિનને એ લોકોએ એક્સેપ્ટ કરેલી છે. આપણું પોપ્યુલેશનની અંદર 185 કરોડ ઉપર અત્યારે ઓલરેડી વેક્સિનેટેડ છે અને કેટલાક લોકોને અત્યારે આજે આઈ થિંક આજે ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં એ લોકો મળવાના છે, મીટિંગ બી છે અને કદાચ એ લોકો ધે મે પ્લાન આઉટ ફોર પ્રોફિલેક્ટિક ડોઝ ઇન અધર પીપલ ઓલ્સો, બીજા લોકોને બી પ્રોફિલેક્ટિક ડોઝ માટે પ્લાન કરી રહ્યા છે. જી ડૉક્ટર જયેશ, આપણે જોયું કે કોરોનાનો સમયગાળો હતો, ત્યારબાદ જેવી આમ કહેવાય ને કે કોરોનાના કેસમાં આંશિક રાહત મળવા માંડી, એવા જ લોકો બહાર ફરવા માંડ્યા, માસ્ક વગર ફરવા માંડ્યા અને હવે ફરી નવો વેરિયન્ટ આવ્યો છે. એટલે લોકોને જે ડર પહેલા સતાવતો હતો એ ડર તો છે પરંતુ રૂલ્સ ફોલો નથી કરવા, તો એના વિશે તમારું શું કહેવું છે? હા, એકચ્યુઅલી કેવું છે કે તમે વેક્સિન લીધી હોય, બધું કરેલું હોય પણ બીજા કન્ટ્રીઝની અંદરથી આ RNA વાયરસ છે, RNA વાયરસની અંદર એના સ્ટ્રક્ચરો બદલાયા જ કરવાના. આપણે આ પહેલાં બી એક વખત આ જ ચેનલ ઉપર આપણે ડિસ્કસ થયેલું કે આના પછી બી બીજી વેરિયન્ટ આવશે. આ XEI છે એ કંઈ છેલ્લી નથી. એકચ્યુઅલી અમેરિકાની અંદર XM વેરિયન્ટ બી શોધાયેલી છે કે જે XE કરતાં અલગ છે. પણ યસ, આ લોકોના વેરિયન્ટ્સ તમારે આયા જ કરવાના છે અને આપણે આ અને ધ્યાનમાં લઈને જ જિંદગી જીવવાની છે. તમે એમ માનતા હો કે ઓમિક્રોન કે બીજા કોઈ પણ પ્રકારના કોવિડના કોઈ બી એ નહીં આવે જનરેશન્સ, તો એવું નથી. એ ઇન્ફેક્શન્સ થયા જ કરશે અને વી હેવ ટુ ટેક કેર ઓફ ધીસ. અને જે માસ્ક કાઢીને ફરતા હોય કે જે બેફામ થઈ ગયેલા હોય એ લોકો માટે આ એક ચેતવણી રૂપ જેવું છે કે તમે સમજી લો કે ફરી એ સ્ટેજ આવવાનું છે કે જ્યારે ઇન્ફેક્શનનો રેટ વધશે. જી ડૉક્ટર જયેશ, આમાં લોકોનું રૂટીન કેવા પ્રકારનું હોવું જોઈએ કે આપણે કોરોનામાં પણ એક રૂટીન ફોલો કરતા હતા, લોકો ભલે લોકડાઉનમાં હોય કે પછી કર્ફ્યુનું જે નિયમોનું પાલન કરવાનું હોય તે હોય, પરંતુ લોકો કહેવાય ને કે ઘરમાં પણ એક્સરસાઇઝ કરતા હતા, હોમ વર્કઆઉટ કરતા હતા, લોકો તડકાની નીચે બેસવાનું પ્રિફર કરતા હતા, તો લોકોએ અત્યારે કેવા પ્રકારનું રૂટીન ફોલો કરવું જોઈએ જેથી તે લોકોની જે ઇમ્યુનિટી છે તે બૂસ્ટ થાય? ઇમ્યુનિટી બૂસ્ટ માટે આપણે જે તમે જેટલી સલાહ આપી એ બધી સાચી છે કે વિટામિન D3નું લેવલ તમારું સારું હોવું જોઈએ, તમારી રોગ પ્રતિકારક શક્તિ સારી હોવી જોઈએ, તમારો ડાયાબિટીસ પાર્ટ બ્લડ પ્રેશર હોય, હાર્ટની દવાઓ ચાલતી હોય તો એ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ, તમારા ઘરની અંદર 60 યર્સથી વધારે કોઈ પણ હોય, એ લોકોએ પ્રોફિલેક્ટિક જે ડોઝ ગવર્મેન્ટે ડિક્લેર કરેલો છે એ લોકોને બધાને અપાવેલો હોવો જોઈએ, તમે ઘરની બહાર જાઓ તો હંમેશા માસ્ક પહેરીને જાઓ, તમે ઘરમાં આવો તો એ માસ્કને તમે સેનિટાઈઝ કરી દો,
બાળકોના વેક્સિનેશન જે ચાલુ થયું છે, ગવર્મેન્ટે જે ડિક્લેર કરેલા છે એની ગાઈડલાઇન પ્રમાણે બચ્ચાઓનું બી વેક્સિનેશન કરાવી લો, કારણ કે એ લોકો સ્કૂલ જાય છે, સ્કૂલથી ઇન્ફેક્શન લઈને તમને ઘરમાં આપી શકે અને વૃદ્ધોને બી આપી શકે, ભલે વૃદ્ધ બહાર ના જતા હોય પણ એ લોકોને ઇન્ફેક્શન થઈ શકે છે. તો આ બધી ગાઈડલાઇન જે આપણે પહેલાં આપેલી છે એ બધી ફોલો કરવાની છે. અત્યારે તમે જોશો તો બધી હોટલોની અંદર તમને જેમ પેક દેખાય છે, અને એ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ રાખતા નથી, એ લોકો માસ્ક પહેરતા નથી, ખાતી વખતે ક્યાંથી માસ્ક પહેરવાના હતા. તો એ સંજોગોની અંદર ઇન્ફેક્ટિવિટી આ જો વેરિયન્ટની વધશે તો નંબર ઓફ કેસીસ વધશે. જી ડૉક્ટર રાજેશ, હું આપને પૂછવા માગીશ કે જે પ્રમાણે આપણે કોરોનામાં ક્યાંક ધ્યાન નહોતું રાખ્યું અને એનું પછી આપણે પરિણામ ભોગવવું પડ્યું હતું ઘણા વર્ષ સુધી, અને હવે જ્યારે એક્સી વેરિયન્ટની વાત આવે છે ત્યારે તેને ચેપી કહેવામાં આવી રહ્યો છે, પરંતુ એટલો ઘાતકી નથી માનવામાં આવી રહ્યો. પરંતુ શું લાગી રહ્યું છે કે જે ભૂલો આપણે કોરોનાના સમયગાળામાં કરી એ ભૂલો શું અત્યારે કરી શકાય ખરી? જી ડૉક્ટર રાજેશ, તમે કીધું, ડૉક્ટર સાહેબે જે જયેશભાઈએ કીધું એ પ્રમાણે કે આપણને શરદી ખાંસી તાવ જેવું કોઈ પણ લક્ષણ હોય તો ખૂબ એલર્ટ થઈ જવાનું, ઘરના સભ્યોથી થોડું આઇસોલેટ થઈ જવાનું, કારણ કે આજીવન તમારું જે દૈનિક પ્રક્રિયાઓ છે જીવનમાં તે એ બંધ નથી કરી શકવાના, અને આ વાયરસ હવે આ છેલ્લો વાયરસ છે જેમ જયેશભાઈ કીધું એવું પણ નથી, આ રોટેશન છે, મ્યુટેશન છે, એટલે એ સમયાંતરે નવો નવો વાયરસ આવવાનો જ છે. આપણે આપણી જીવનશૈલી એને ધ્યાનમાં રાખીને બનાવવાની જરૂર છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિ માટે આપણે પૂછ્યું તો હું ચોક્કસ કહીશ કે તમારે વ્યાયામ અવશ્ય દરરોજ સવારે કરવાની છે, આલ્કોહોલ જે કે બીજા કોઈ પણ એડિક્શનવાળા વસ્તુઓથી દૂર રહેવાનું છે. કેમ કે એની ડાયરેક્ટ અસર શરીરની રોગ પ્રતિકારક શક્તિ પર પડે છે. વ્યાયામ કરો, પ્રાર્થના કરો, જીવનશૈલીને ખૂબ વ્યવસ્થિત રાખવાની જરૂર છે, અને વિશેષમાં વેક્સિનેશનમાં કોઈ પણ બાકી રહી ગયું હોય તો જે સરકારશ્રીની ગાઈડલાઈન છે એ પ્રમાણે બધાએ વેક્સિનેશન લઈ લેવું ખૂબ જ આવશ્યક છે. અને આપણે જે અત્યારે પ્લસ પોઈન્ટને આપણા બેનિફિટ જોઈ રહ્યા છીએ એ આ વેક્સિનેશનના બેનિફિટ છે. 185 કરોડ ડોઝ, વિશ્વનો કોઈ દેશ એવો નથી કે જેને 185 કરોડ ડોઝ નિઃશુલ્ક આપ્યા હોય લોકો માટે, તો આ આદરણીય વડાપ્રધાનશ્રીનું કાર્ય છે. તો આપણે સૌએ મુહિમમાં જોડાવાનું છે, અને જે શ્રેષ્ઠ ભારત આપણે બનાવવું છે એના માટે આપણે જ આગળ આવવાનું છે. અને 125 કરોડ લોકો એક એક ડગલું ચાલશે ને તો દેશ 125 કરોડ ડગલા આગળ જશે. જી, એને પણ આપણે હંમેશા ધ્યાન રાખવાનું. જી ડૉક્ટર જયેશ, આપણે વાત કરીએ કે જે પ્રમાણે એક્સી વેરિયન્ટ હોય કે કોરોના હોય કે ઓમિક્રોન હોય, જે પ્રમાણે રોગો સામે આવતા ગયા એટલે લોકોમાં એક બીજી વસ્તુ પણ જોવા મળી હતી કે લોકો ડિપ્રેશનમાં જોવા મળતા હતા, લોકોની મેન્ટલ હેલ્થ પણ એટલી જ બગડતી હતી, કારણ કે તે લોકો આવી પરિસ્થિતિનો સામનો કોઈ લોકોએ કર્યો જ નહોતો, અને બધાએ એક કહેવાય ને કે એક નવી પરિસ્થિતિનો સામનો એક ઓચિંતા પ્રકારે કરવો પડ્યો હતો, અને કોઈ લોકો તેને હેન્ડલ ન પણ કરી શકે. તો લોકોમાં મેન્ટલ હેલ્થ પણ ક્યાંક કહેવાય કે એની પણ ખામી જોવા મળી હતી, તો એના વિશે તમારું શું કહેવું છે? જે ડેલ્ટા વેરિયન્ટ આવ્યો હતો, એકચ્યુઅલી ઓમિક્રોન આવ્યા પહેલાં ડેલ્ટા વેરિયન્ટ એક આપણે આવ્યો હતો, પહેલાં સાદો હતો, પછી ડેલ્ટા વેરિયન્ટ આવેલો, આલ્ફા બીટા ગેમા એમાં આપણને એટલી બધી તકલીફો નથી પડી જેટલી ડેલ્ટામાં પડી હતી. એમાં મૃત્યુઆંક વધારે હતો, હોસ્પિટલાઇઝેશન વધારે હતું, બેડ્સ નહોતા મળતા, ઓક્સિજનની રિક્વાયરમેન્ટ વધારે આવતી હતી, આઈસીયુ એડમિશન્સ વધતા હતા. એની કમ્પેરિઝનમાં ઓમિક્રોન આપણને ઓછી અસરકારક દેખાય. એ રાજેશભાઈ જેમણે વાત કરી એ પ્રમાણે બિલકુલ સાચું છે કે ગવર્મેન્ટે જે વેક્સિનેશનનો ડ્રાઈવ કર્યો અને આપણે બધાએ સાથ સહકાર આપીને વેક્સિનેશન્સ કરાયું, પ્લસ આપણી પાસે અવેલેબિલિટી ઓફ ડ્રગ્સ વધારે થઈ ગઈ, હોસ્પિટલની સુવિધાઓ વધી ગઈ, અર્લી ડિટેક્શન થઈ ગયું, કોમનલી દરેકને ખ્યાલ આવી ગયો કે આટલી આટલી વસ્તુ કરવાનું, કોવિડની ગાઈડલાઈન ગવર્મેન્ટે રિપીટેટિવલી આપ કરેલી, એટલે આ બધી વસ્તુઓને કારણે આપણે એ વસ્તુને બહુ સારી રીતે રોકી શક્યા છે. આપે વાત કરી માનસિક પરિસ્થિતિની, માનસિક પરિસ્થિતિ મને એમ લાગે છે કે લોકો બહુ જલ્દી બધું ભૂલી જતા હોય છે. તમે જોશો તો જો આ આપણે આટલું બધું સ્વજનોને ગુમાવ્યા, આટલા બધા વ્યક્તિઓને ગુમાવ્યા, પણ અત્યારની તારીખમાં બી માસ્ક તમે પહેરેલા કેટલા વ્યક્તિઓ છે, હજુ ગવર્મેન્ટે ગાઈડલાઈન આપેલી જ નથી. ને અત્યારે મને નથી લાગતું કે ગવર્મેન્ટ કોઈ એવી ગાઈડલાઈન આપે અનધર 3 મંથ્સ માટે કે તમારે માસ્ક પહેર્યા વગર તમે ફરશો તો ચાલશે. જે સ્ટેટે આપેલી છે એ સ્ટેટે કેમ આપી કે શું આપી એ મને ખબર નથી,
પણ હું નથી માનતો કે એ એ પરમિસિબલ છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટે એવું ક્યારે બી ડિક્લેર નથી કર્યું કે તમે આ માસ્ક પહેર્યા વગર તમે ફરો હલે તમે ગમે ત્યાં જઈ શકો છો મળી શકો છો લાઈક દેટ એટલે એ આપણે માસ્ક અનિવાર્ય છે અને એ જ તમને પ્રોટેક્શન આપશે અને વેક્સિન એ બે વસ્તુ બહુ અગત્યની છે એની સાથે તમે તમારું હાથનું સેનિટાઇઝેશન રાખો એ તમને બહુ હેલ્પફુલ થશે જે ડૉક્ટર જયેશ શું લાગી રહ્યું છે કે જે પ્રમાણે એક બાદ એક વેરિયન્ટ આપણે સામે આવતા જોયા છે પરંતુ તે છતાં હજુ સામાન્ય પ્રજા આપણે જોઈએ છીએ કે બધા રોડ ઉપર આપણે ઘણા બધા લોકોને કેવી રીતે ફરતા હોય છે તે આપણે જોતા જ હોઈએ છીએ તો શું હજુ પણ આગામી સમયમાં સાવચેતી નહીં રાખવામાં આવે તો આપણે હવે ક્યાં જઈને ઊભા રહીશું નહીં આપની વાત સાચી છે કે કારણ કે જો ધ્યાન રાખવામાં નહીં આવે તો ઓમિક્રોન જે આગળ ગયું એવી રીતે ઇન્ફેક્ટિવિટી વધારે થશે નંબર ઓફ કેસીસ વધશે હા એક આપણી પાસે હર્ડ ઇમ્યુનિટી બી છે કે જે લોકોમાં ડેવલપ થયેલી ઇમ્યુનિટી છે અને સેકન્ડ થિંગ કે વેક્સિનેશનનો બી આપણને બહુ જ ફાયદો થયેલો છે અને ફર્સ્ટ સેકન્ડ ડોઝ લીધેલા ઘણા એમણે રાજેશભાઈ વાત કરી એ પ્રમાણે 185 કરોડ્સ આપણે આગળ બી વાત કરી કે 185 કરોડ્સ લોકોના વેક્સિનેશન્સ થઈ ગયેલા છે એટલા ડોઝેજીસ ગયેલા છે દેટ ઇઝ સમથિંગ વેરી વેરી ગુડ બાળકોના પણ વેક્સિનેશન થઈ ગયેલા છે એટલે એ સંજોગોમાં આપણી પાસે ઇમ્યુનિટીનો પાવર વધારે છે આપણને થોડી જ્ઞાન પણ છે સામાન્ય પ્રજાની વાત કરું છું કે ઓમિક્રોન થાય તો અમુક અમુક વસ્તુઓ ધ્યાન રાખવાની આવશે અને એ જો ધ્યાન રાખવામાં નહીં આવે તો ફરી ઇન્ફેક્શન વધશે એ વાત પણ સાચી છે એની ઘાતકતા ટાઈમ પ્રૂવ કરશે જી ડોક્ટર રાજેશ આપ શું કહેવા માંગો છો મંતવ્ય ન્યૂઝના જેટલા પણ વ્યૂઅર્સ છે એમને શું સલાહ આપવા માંગો છો કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસતી જઈ રહી છે અને તે છતાં લોકો હજુ ધ્યાન નથી રાખી રહ્યા ગઈકાલે જ કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી રાજેશ ભૂષણજીએ એનાઉન્સ કર્યું છે કે મહારાષ્ટ્ર દિલ્હી કેરળ મિઝોરમ અને હરિયાણા આ 5 રાજ્યોએ વિશેષ તકેદારી રાખવાની જરૂર છે એનો મતલબ એ નથી કે ગુજરાતમાં આપણે તકેદારી નથી રાખવાની આપણે પણ એનાથી વધારે એલર્ટ રહેવાનું છે કેમ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર આપણે એ બીમારીને અહીંયા લાવવા જ નથી દેવી આપણને એક્સી વેરિયન્ટ કે કોઈ પણ જાતનો નવો વેરિયન્ટ હવે જોઈતો નથી બહુ થયું 1.5 વર્ષમાં કેટલા બધા લોકો એવું કોઈ વ્યક્તિ નથી કે જેને નજીકનું સ્વજન ન ગુમાવ્યું હોય આપણે જે સાયકોલોજીકલ સ્ટ્રેસની વાત કરી અત્યારે બધાની નૈતિક ફરજ છે કે સમાજને આંગળી પકડીને એવા કુટુંબને ઊભા કરવાના એમની સાથે રહેવાનું અને એમને સમાજના ફરીથી આપણે જે રીસાયકલ કરીએ છીએ આપણી ફરી દૈનિક પ્રક્રિયા છે એની સાથે એમને ફરી જોડી દેવાના અરસપરસ એકબીજાને સહાય કરી અરસપરસ સમાજને ઊભો કરવાનો એ આપણા બધાની નૈતિક ફરજ છે કર્મણી સાધુ કર્મણ્યા જેમ સાધુ પોતાના કર્મથી ઓળખાય છે એ પ્રમાણે વિરલ વ્યક્તિત્વ જે વડાપ્રધાનશ્રીએ જે ગોઠવ્યું છે એ પોતાના કાર્યોથી ઓળખાય છે અને આપણે જોઈ પણ શકીએ છીએ એટલે છેલ્લે હું તો એવું કહું કે ગમ ન કરો જિંદગી બહુ બડી હે ગમ ન કરો જિંદગી બહુ બડી હે ખ્વાહિશો કી મહેફિલ હમારે લીએ સજી હે બસ એક બાર મુસ્કુરા કર દેખ લો તકદીર ખુદ હમસે મિલને બહાર ખડી હે આપણે ડિપ્રેસ ન થવાનું પણ આપણે પ્રિકોશન રાખવાનું છે આપણે એલર્ટ રહેવાનું છે જી ડોક્ટર રાજેશ આપનો જોડાવા બદલ આભાર અને ડોક્ટર જયેશ આપનો પણ આભાર તો જે પ્રમાણે આપણે કોરોનાની પરિસ્થિતિ જોઈ અને હવે એક્સી વેરિયન્ટ પણ જોઈ રહ્યા છીએ ત્યારે તમામ લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે તેવી અપીલ મંતવ્ય ન્યૂઝ દ્વારા કરવામાં આવી રહી છે હાલ અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ કાલે ફરી મળીશું અન્ય મુદ્દા સાથે ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ નમસ્કાર